તો સમાચારની શરૂઆત મહત્વના સમાચારથી કરીશું. અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને દરમિયાન જ ઝરમર વરસાદની શરૂઆત ગત મોડી રાતથી જ ઝરમર વરસાદ ખાબક્યો હતો. જો કે મધ્યમથી ભારે વરસાદની વકી ક્યાંક સેવામાં આવી રહી છે. મોડી રાતથી અનેક વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો. ગોતા, ઘાટલોડિયા, થલતેજના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. જજીસ બંગલો, ન્યૂ રાણીપ સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. સાથે જ આપને જણાવી દઈએ, અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે. મોડી રાતથી અનેક વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે. ગોતા, ઘાટલોડિયા, થલતેજ વિસ્તારમાં વરસાદ, જજીસ બંગલો, ન્યૂ રાણીપ સહિતના વિસ્તારોમાં વરસાદ. ગત મોડી રાતથી જ ઝરમર વરસાદની શરૂઆત થઈ હતી ત્યારે અત્યારે ફરી વરસાદની શરૂઆત થઈ છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે. મોડી રાતથી અનેક વિસ્તારોમાં રાતથી જ વરસાદની શરૂઆત થઈ ચૂકી હતી. ગોતા, ઘાટલોડિયા, થલતેજ સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો. જજીસ બંગલો, ન્યૂ રાણીપ સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી પણ આપી છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો. ગોતા, ઘાટલોડિયા, થલતેજના વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. જજીસ બંગલો, ન્યૂ રાણીપ સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે. ગુજરાતમાં વરસાદી માહોલ છે, તો સાથે જ વિરામ બાદ ફરી વરસાદે માજા મૂકી છે. અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો. ક્યાંક ઝરમર વરસાદ જોવા મળ્યો, તો ક્યાંક વરસાદી ઝાપટાની પણ અસર જોવા મળી હતી. ગોતા, ઘાટલોડિયા, જજીસ બંગલો, ન્યૂ રાણીપ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. મોડી રાતથી જ અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો. વિસ્તારોમાં વરસાદ, જજીસ બંગલો, ન્યૂ રાણીપ સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. સાથે જ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી પણ આપી છે. ત્યારે હજુ 36 કલાક વરસાદ રહેશે તેવા સમાચાર હાલ પ્રાપ્ત થયા છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. વરસાદની શરૂઆત થઈ છે. મોડી રાતથી અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે. ગોતા, ઘાટલોડિયા, થલતેજના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે. જજીસ બંગલો, ન્યૂ રાણીપ સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો.